સાંસદ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાજાએ જૈનોને લઈને બેફામ નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે જૈન સમાજના યુવાનો અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાવા જાય છે, જેને લઈને જૈનોમાં અહિંસા મંત્રનું ઘોર અપમાન થયું છે, જેનો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે વિરોધ કર્યો છે અને જૈન સમાજ તથા સમાજના મૂલ્યોનું ઘોર અપમાન કરાયું હોય, જેને લઈને ટીએમસી સાંસદ મહુઆ જૈન સમાજની જાહેરમાં માફી માંગવી જોઈએ તેવી માંગ કરી છે. બાઇટ વન વીઓ ટુ. જૈન સમાજના યુવાનો અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાવા જાય છે તેવા ટીએમસી સાંસદે કરેલા નિવેદનને લઈને જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નમસ્કાર મિત્રો, ગઈકાલે લોકસભાની અંદર ટીએમસીના સાંસદ મોઇના મિત્રા એમણે એક જૈન સમાજ ઉપર નેગેટિવ કોમેન્ટ કરી છે અને વિશેષ કરીને એમણે ગુજરાત અને અમદાવાદમાં ઉલ્લેખ પણ કર્યો છે. જૈન સમાજ એ ત્યાગ અને સમર્પણની ભાવનાવાળો સમાજ છે. જૈન સમાજે આખા દેશ અને દુનિયાને શાંતિનો સંદેશો પણ આપ્યો છે, ત્યાગ અને સમર્પણનો મહિમા પણ સમજાવ્યો છે અને પોતાને આચરણ પણ મૂક્યો છે. અત્યંત કઠિન તપસ્યા કરીને લોકોની સેવા કેવી રીતે કરી શકાય, કરોડો રૂપિયાની દોલતને મૂકીને સેવાના પથ પર કેવી રીતે જઈ શકાય, એવા અનેક દાખલાઓ જૈન સમાજે આપ્યા છે, અનેક ઉદાહરણો આપણી સામે પણ છે. એવા એક સમાજને ઉતારી પાડવાનો પ્રયત્ન લોકસભાના પોતાના વક્તવ્યમાં જે રીતે એમણે જૈન સમાજ ઉપર કોમેન્ટ કરી છે, વિશેષ કરીને જે જૈન સમાજના યુવાનો પર જે કોમેન્ટ કરી છે એ અસહ્ય છે. હું એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એમના આ મંતવ્ય સાથે, આ વક્તવ્ય સાથે બિલકુલ સંમત નથી. અમે પૂરા તાકાત સાથે એમનો વિરોધ કરીએ છીએ અને અમારો આગ્રહ છે કે સાંસદ મિત્રાજીએ જૈન સમાજ માટે માફી માંગવી જોઈએ અને બીજી વાર આવું વક્તવ્ય ના કરવાની ખાતરી પણ આપવી જોઈએ. બ્યુરો રિપોર્ટ સુરત.